हेलो स्टूडेंट दिस इज नाइन्थ स्टैंडर्ड गुजराती लेसन सिक्स भाषा जाए तो संस्कृति जाए सेकंड वीडियो इन लास्ट वीडियो वी हैव सीन के लेखक फादर वालेस ये ने गुजराती भाषा મહત્વ સમજાવે છે પેજ 18 પર જુઓ સેકન્ડ પેરેગ્રાફ આપણે જોતા હતા કે ઘરમાં નાના છોકરાઓની જોડે ગુજરાતી બોલે સ્કૂલમાં એની એનો અભ્યાસ દાખલ કરાવી શકો અને ન બની શકે તો સ્કૂલના સમય પછી સ્કૂલના મકાનમાં ભણાવો દેશમાં ગુજરાતી દેશમાંથી ગુજરાતી માસિકો મંગાવો મેગેઝીન મંગાવો ગુજરાતી પ્રવચનો ગોઠવો ભાષણો ગોઠવો ગુજરાતી ભજન ગાવ એ રીતે જરૂર ગુજરાતી ભાષાનું ગૌરવ સાચવી શકશો અને એના લાભ તમને મળતા રહેશે હવે હિંમત આવી ગઈ છે એટલે સીધું કહું છું કે આ બધું સારું છે પણ નકામું છે એટલે એથી ગુજરાતી તમારે ત્યાં ટકવાની નથી મીન્સ કે ગુજરાતી બોલો સ્કૂલમાં એનો અભ્યાસ દાખલ કરાવો આ બધું ગુજરાતી પ્રવચનો ભજનો આ બધું છે પરંતુ નકામ ઓછી કે છે એટલે કે એથી ગુજરાતી તમારે ત્યાં ટકવાનું નથી અને એનું ગૌરવ સચવાનું નથી એના લાભ મળવાના નથી ખોટી ભ્રમણા ન સેવો ગુજરાતી તમારા ઘરમાંથી જાય જ છે બહુ બહુ તો એક બે પેઢી થોડું રહેશે બે પેઢી પણ રહેશે પણ નામ નિશાન નહીં રહે પછી એ હકીકત છે તે જાણવી જોઈએ અને કહેવી જોઈએ ખોટું આશ્વાસન આપવા એકબીજાને સારું લગાડવાનો પ્રયત્ન વ્યર્થ છે કારણ કે લેખકે એવા અનુભવો કર્યા છે લેખક કહે છે હમણાં પરદેશ જઈ આવેલા એક આત્મીય ગુજરાતી થર્ડ પેરેગ્રાફ ચિલ્ડ્રન ઓન પેજ એટીન એક આત્મીય ગુજરાતી સાક્ષરની સાથે વાતચીત થઈ એટલે એક ભણેલા ગણેલા ગુજરાતી નજીકના એમની સાથે વાત થઈ એમાં આ વાત નીકળી તેઓ ભારપૂર્વક કહેતા પરદેશમાં વસતા આપણા ભાઈઓએ જેમ તેમ કરીને ગુજરાતીનું જ્ઞાન ચાલુ રાખવું પડશે નહીં તો એ લોકો આપણા નરસિંહ મીરાબાઈ અરે સુંદરમ રાજેન્દ્ર મકરંદ એ બધાને કેવી રીતે વાંચશે મેં ધીરેથી કહ્યું એટલે લેખકે ધીરેથી કહ્યું વાંચતા જ નથી અને મીરા નરસિંહ વિશે તો હજીએ જાણે પણ સુંદરમ રાજેન્દ્ર મકરંદ વિશે પરદેશમાં જન્મેલા ગુજરાતી યુવાનોને પૂછો તો એમના નામ પણ સાંભળ્યા નહીં હોય પછી વાંચવાની વાત ક્યાં રહી છે એટલે કે ગુજરાત થી દૂર જવાને લીધે પોતાની ગુજરાતી ભાષા પ્રત્યેનું અટેચમેન્ટ કલ્ચર પ્રત્યેનું અટેચમેન્ટ એ ઓછું થઈ જાય છે અને ધીરે ધીરે એ નામ નિશાન જતું રહે છે કોઈ કહેશે કે ભાષા જાય તો ભલે જાય એમાં શું ને અંગ્રેજી ક્યાં ખોટી છે કે બીજાની જરૂર પડે ગુજરાતી જાય તો ભલે જાય ચલાવી લઈએ આવું કહેવાવાળા લોકો પણ છે કારણ કે અંગ્રેજીને વધારે મહત્ત્વ આપે એટલા માટે ભાષા જાય એનું દુઃખ છે પણ જાય ત્યારે એનું બીજું અને મોટું દુઃખ અને ચિંતા છે કે ભાષા જાય ત્યારે એકલી નથી જતી ભાષા જાય માતૃભાષા જાય એટલે મધર ટંગ દેશની અને કુટુંબની અને બાપ દાદાઓની આપણા પૂર્વજોની ભાષા એ કુટુંબના સભ્યમાંથી જતી રહે એની આવડત જાય એની સમજણ જાય એનો ઉપયોગ જાય ત્યારે એની સાથે મૂળ દેશની સાથેનો સંપર્ક પણ જાય વારસાગત સંસ્કૃતિ સાથેનો સંપર્ક પણ જાય સંસ્કારો જાય મૂળિયા જાય રૂટ જાય ઇતિહાસનો અને ભૂતકાળનો અને હૃદયનો એક કટકો જાય એ મોટી ખોટ છે એ ભાષા જાય ત્યારે એકલી જતી નથી બધું સાથે જતું રહે છે ભાષા અને સંસ્કૃતિ એકબીજાની સાથે એવી તો સંકળાયેલી છે કે એક જાય તો બીજી જ જાય ભાષા એ સંસ્કૃતિનું તટસ્થ વાહન નથી એની સાથે ઓતપ્રોત છે વણાયેલી છે ભાષા અને સંસ્કૃતિ એક સિક્કાની બે બાજુ જેવા છે એક થયેલી છે એક રૂપ છે આર્ય સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ આર્ય ભાષાઓમાં જ ટકે એક પ્રયોગ કરવો હોય તો ગીતાજીના સ્થિત પ્રજ્ઞાના લક્ષણો એટલે ભગવદ ગીતાના સ્થિત પ્રજ્ઞ લક્ષણો સ્થિત પ્રજ્ઞ મીન્સ જેની બુદ્ધિ સ્થિર છે એવો ज्ञानी તમે ગુજરાતીમાં બોલો એટલે કે આપણું ધર્મ પુસ્તક એ આપણે આપણી ભાષામાં જ વાંચીએ તો વધારે સમજ પડે અને સંસ્કૃત આવડે તો સંસ્કૃતમાં પણ તમે એને વાંચી શકો ત્યારે દિલમાં અનેરો આનંદ શાંતિ સાત્વિકતાનો અનુભવ કરી શકો અંગ્રેજીમાં વાંચો ત્યારે એવું કશું લાગતું નથી ભાષાનો પ્રભાવ છે એટલે આપણા ધર્મ પુસ્તકો પણ આપણે આપણી ભાષામાં વાંચીએ અને સંસ્કૃત એટલા માટે કે આપણી મૂળ ભાષા એ સંસ્કૃત છે અને એમાંથી ગુજરાતી ઉતરી આવી છે તે જે સંસ્કૃતિમાંથી આવી છે તેની સાથે એકરૂપ થયેલી છે માટે એ જાય તો એના સંસ્કારો પણ ઘસડીને લઈ જાય છે લાઈક તમે આને અંગ્રેજીમાં વાંચો તો તમને વધારે સમજાતું નથી લાઈક ઇટ ઇઝ સેડ ન કે ધેટ શેરો શાયરી એ હિન્દીમાં સારી લાગે ગુજરાતી ભાષા જાય તો સંસ્કૃતિને પણ સાથે લઈ જાય એ કંઈ ઓછું જોખમ નથી મારી મોડ વાત કરી એકવાર ફરી એકવાર સ્પષ્ટ કરું છું લેખક કહે છે મૂળ મુદ્દા પર હું આવું છું તમને હું એકચ્યુઅલમાં શું કહેવા માગું છું કે તમે પરદેશમાં ન જાઓ એમ હું નથી કહેતો ત્યાં ન રહો એમ પણ નથી કહેતો તમારી ઈચ્છા હોય તો તમે જરૂર જશો અને જરૂર રહેશો ત્યાં જાઓ રહો પણ જશો તો પૂરો વિચાર કરીને જજો રહેશો તો પૂરો વિચાર કરીને રહેશો શું મળે અને શું જાય તેનો લાભ છે શું લાભ છે

શું નુકસાન થાય છે શું લાભ થાય છે એ બધો વિચાર કરો પછી જવું હોય તો જરૂર જાઓ આંખ બંધ કરીને નહીં જાઓ પણ એટલે એકબીજાનું અનુકરણથી ન જાઓ ફેશનના જોરથી નહીં જાઓ પૈસાના મોહથી નહીં જાઓ પ્રતિષ્ઠાની ભૂખ એટલે આપણી ઇજ્જત વધે ત્યાં જઈએ તો પરદેશમાં એવું બધું સોચીને ન જાઓ અને સાચા કારણથી જવાનો વિચાર કરશો ત્યારે પણ જવાની સાથે કેવા ગેરલાભ છે અને લાભ છે એનો પૂરેપૂરો ખ્યાલ કરો જેમ આગળ કીધું એમ મા બાપનો વિયોગ કામનો ઓછું કૌટુંબિક જીવન લઘુમતીના જોખમ સંસ્કૃતિનો હ્રાસ યાદ રાખો તમને પ્રિય છે એવી કેટલીક વસ્તુઓ તમારા માટે નહીં તો તમારા દીકરાઓ માટે જશે મમ્મીની સાડી જશે પપ્પાની ભાષા જશે ઉપનિષદની પ્રાર્થના જશે કંઈ અસત્ય માહિતી એ બધું તમને ગમશે ખરું તો આ બધું જોજો અને પછી જજો કેટલાક સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો અહીં આપ્યા છે સ્વાધ્યાય કરવાનું છે તમારે લેસન સમજો વાંચો અને પછી આન્સર લખો પેજ ટ્વેન્ટી અહીંયા આજે અનેક લોકો પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં જ ભણાવવાનો આગ્રહ રાખે છે જોઈએ છે આપણે આ બધું આપણે પણ અગ્રે અંગ્રેજી મીડિયમમાં જ ભણીએ છીએ પરદેશ મોકલવાની તમન્ના સેવે છે બધાને ઈચ્છા છે પરદેશ મોકલવાની પોતાના બાળકોને ભણે અહીં અને પરદેશ જઈને નોકરી કરે પરિણામે ભણાવવા માટે રાષ્ટ્રે કરેલા ખર્ચનું વળતર આપણા દેશને મળતું નથી તે માટેનું મુખ્ય કારણ પરદેશમાં અહીંના કરતાં વધારે પૈસા મળે છે મેઇન કારણ એટલા માટે ત્યાં બધા જવા માટે વધુ આકર્ષાય છે પરિણામ એ આવે છે કે અહીંનો યુવાધન અહીંના યુવાનો પરદેશ જઈને તે દેશને ફાયદો કરાવે છે પોતાના નોલેજનું પોતાની બુદ્ધિનું પોતાની આવડતનું પોતાની સ્કિલનું એ બધાનો ફાયદો બીજા દેશને કરાવે છે અને પોતાના દેશને નુકસાન થાય છે પરદેશ જવાથી કદાચ પૈસા વધુ મળતા હશે લેખકનું કહેવું છે પણ તેની સામે ઘણું બધું ગુમાવવાનું છે જે આપણે જોયું આગળ કે પરદેશ જવાની સાથે ઘણું બધું ગુમાવવાનું છે પૈસા ભલે મળતા હશે મા બાપનો વિયોગ કામનો અતિરેક ઓછું કૌટુંબિક જીવન લઘુમતીના જોખમ સંસ્કૃતિ નષ્ટ થઈ જાય આ બધું તમે ગુમાવશો પરદેશ જવાથી આપણી માતૃભાષા અને તેની સાથે જોડાયેલા સંસ્કૃતિ કલ્ચર સંસ્કાર પરંપરા વગેરે પણ જોખમમાં મુકાય છે એ આપણે જાણવાનું છે હાલમાં ગુજરાતી ભાષાના સંરક્ષણ માટે અને એટલે ગુજરાતી ભાષાને બચાવવા માટે અને એના વિકાસ માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે તે તેનાથી આપણે વાકેફ રહેવું જોઈએ ગુજરાતી ભાષાને ટકાવી રાખવા માટે શું શું કરી શકાય એ આપણે ફાઇન્ડ આઉટ કરીને એનો વિસ્તાર કરવો જોઈએ ફાધર વાલેસ પરદેશના હતા સ્પેનના હતા વતની હતા છતાં ગુજરાતી ભાષાની કેટલી ચિંતા તો ગુજરાતી તરીકે આપણી માતૃભાષાને ટકાવી રાખવાની મોટી જવાબદારી આપણી છે એ પણ આપણે સમજવાનું છે કે એઝ અ ગુજરાતી વી શુડ પ્રોટેક્ટ આર લેંગ્વેજ ગુજરાતી ભાષા અને ફરી પાછું યાદ અપાવી દઉં કે વિશ્વમાં લગભગ છ હજાર નવસો જેટલી ભાષાઓ બોલાય છે ભારતમાં બાવીસ જેટલી છે એમાંથી આપણી ગુજરાતની એક ગુજરાતી ભાષા અને ચિલ્ડ્રન ગુજરાત સ્ટેટમાં પણ ઘણી બધી ભાષાઓ છે લાઈક કચ્છમાં કચ્છી બોલી છે એવી રીતે સૌરાષ્ટ્રના લોકો સૌરાષ્ટ્રની ભાષા બોલે બધે બારગાઉં જાઓ એટલે બોલી બદલાય થોડા ઘણા શબ્દાર્થ છે અહીં વિરોધી છે વિરોધી શબ્દો એ જોઈને લખજો અને પ્રશ્નના ઉત્તર તમે તમારી નોટબુકમાં લખજો Thank you, children.